વાત જાણી અને તેમની તકલીફો દૂર કરતા હોવાનો દાવો કરનાર બાબા બાગેશ્વર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। બાબાની ગુજરાત મુલાકાત પહેલા વિવાદ પણ ભારે શરૂ થઈ ચૂક્યો છે। ગુજરાત મુલાકાત પહેલા આ મામલો હવે દિવ્ય દરબાર પર રોક લગાવવા માટે હાઈકોર્ટમાં પહોંચ્યો છે। હાઈકોર્ટમાં અરજદારે દિવ્ય દરબાર પર રોક લગાવવા માટે અરજી કરી છે, તો બીજી તરફ गुजरात सरकार नो बागेश्वर धाम ना पीठाधीश्वर धीरेन्द्र शास्त्री ने संपूर्ण समर्थन छे। आ बधानी वच्चे हाईकोर्टे शू कह्युं अने आजे अमदावाद तेओ पहोंची रह्या छे, गुजरात मां तेमना क्या क्या कार्यक्रमो छे जाणीशुं आ तमाम विगतो आ रिपोर्टमां। नमस्कार, तमे जोई रह्या छो गुजरात तक अने तमारी साथे हुं छुं सेजल। લોકોના મનની વાતો જાણી લઈ તેમની સમસ્યાઓ દૂર કરવાનો દાવો કરનાર બાબા બાગેશ્વરની ગુજરાત મુલાકાતને લઈને ભારે વિવાદ થઈ રહ્યો છે। કારણ કે ગુજરાતના વિવિધ શહેરોમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર ભરાવાનો છે। આ સ્થિતિની વચ્ચે બાબા બાગેશ્વરનો વિવાદ પહોંચ્યો છે હાઈકોર્ટમાં। બાબા બાગેશ્વરના દરબાર પર રોક લગાવવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે, તો બીજી તરફ બાબા બાગેશ્વરના ગુજરાત આગમનને લઈને રાજ્ય સરકારે સામેથી કહ્યું છે કે કાર્યક્રમમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહેશે। ગુજરાત સરકારે સામેથી એવી બાહેધરી આપી છે। બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર સામે હાઈકોર્ટમાં અરજી કરાઈ છે। ઘૃણાસ્પદ ભાષણો કરવા બદલ શાસ્ત્રીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। અમદાવાદમાં આગામી બે દિવસના દિવ્ય દરબાર દરમિયાન ઘૃણાસ્પદ પ્રવચન નહીં કરવા અને સુરક્ષાના તમામ પગલાં લેવાય તે માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે। અરજીની સુનાવણી ઝડપથી ચલાવવા કરાયેલી માંગ હાઈકોર્ટે ફગાવી દીધી છે। રેગ્યુલર કોર્ટમાં સુનાવણી કરવા આદેશ કરવામાં આવ્યો છે। ધીરેન્દ્ર શાસ્ત્રી 29 અને 30 મે બે દિવસ અમદાવાદમાં પ્રવચન માટે આવી રહ્યા છે, તેનો અમદાવાદમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે। ધીરેન્દ્ર શાસ્ત્રીએ ભૂતકાળમાં ભડકાઉ ભાષણ કરેલા છે। આવા પ્રવચનોને લીધે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન જોખમાય તે જોવાની જવાબદારી પોલીસની છે। અરજીમાં રજૂઆત કરી છે કે સરકારે સમગ્ર ભાષણના કાર્યક્રમનું રેકોર્ડિંગ કરવું જોઈએ। ગુજરાતના ચાર શહેરોમાં થનારી સભામાં કોઈ અણબનાવ ન બને અને ભડકાઉ ભાષણો ન આપવામાં આવે માટે સરકારે પૂરતી સલામતીના પગલાં લેવા જોઈએ। બીજી તરફ સરકારે એવી દલીલ કરી હતી કે હજુ સુધી કોઈ કાર્યક્રમ થયા નથી, તે પહેલાં અનુમાનના આધારે આવી અરજી કરી શકાય નહીં। હાઈકોર્ટે અરજદારને આવી અરજીઓ કલેક્ટર અને સરકારમાં કરવા ટકોર કરી હતી। ધીરેન્દ્ર શાસ્ત્રી તેમના દરબારમાં લોકોને ગેરમાર્ગે દોરતા હોવાનો પણ આરોપ લગાવાયો છે। ધીરેન્દ્ર શાસ્ત્રી દરબારમાં લોકોને ગેરમાર્ગે દોરતા પ્રવચન કરે છે અને કોઈ ચોક્કસ એક ધર્મ વિશે ભડકાઉ ભાષણ કરતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। ગુજરાતમાં અલગ અલગ શહેરોમાં સભા થશે તો લોકોમાં ઉશ્કેરાટની દહેશત હોવાની રજૂઆત પણ અરજીમાં કરાઈ છે। બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો ગુજરાત પ્રવાસ। ગુજરાતના પાંચ શહેરોમાં બાબા બાગેશ્વરના કાર્યક્રમનું આયોજન કરાયું છે। અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને સુરતમાં બાબા બાગેશ્વરના કાર્યક્રમો યોજાશે। 25 મે અમદાવાદમાં બપોરે 2 વાગ્યે પહોંચશે બાબા બાગેશ્વર। 3 વાગ્યે વટવામાં શિવ મહાપુરાણ કથામાં હાજરી આપશે। કથા દરમિયાન ભક્તોને સંબોધનની સાથે આશીર્વાદ પણ આપશે। 26 અને 27 મેના રોજ સુરતમાં દિવ્ય દરબાર યોજાશે। 28 મેના રોજ અમદાવાદના ચાંદખેડા નજીક ચુંડાલમાં કાર્યક્રમ રહેશે। 29 અને 30 મેના રોજ અમદાવાદના ખાટલોડિયા અને ચાણક્યપુરીમાં કાર્યક્રમ યોજાશે, તો 1 અને 2 જૂને રાજકોટમાં અને 3 જૂને વડોદરામાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર ભરાશે। બાબા બાગેશ્વરના આ તમામ કાર્યક્રમો નિઃશુલ્ક યોજાશે। સુરક્ષા વ્યવસ્થા માટે 500થી વધુ ખાનગી બાઉન્સર રહેશે। 1500થી વધુ સ્વયંસેવકો તેમજ હજારોની સંખ્યામાં પોલીસ કર્મચારીઓ બાબાના દિવ્ય દરબારમાં ખડે પગે રહેશે। ખેર, અમારા રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ। આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ન ભૂલશો। આ સાથે ગુજરાતના રાજકારણ અને દેશ દુનિયાના તમામ મહત્વના સમાચારોથી માહિતગાર રહેવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે।